શું તમને આંખોની તકલીફ છે પણ પૈસાના વાકે સારવાર નથી કરાવી અથવા ડોક્ટરોને દેખાડ્યા પછી એને જણાવેલ ખર્ચ તમારી પહોંચ બહારનો છે? શું તમારા કોઈ સગાવાલા જન્મથી જ રોશની વિહોણા છે? તો માત્ર ગાડી ભાડાના ખર્ચમાં આંખોની કોઈ પણ જાતની બીમારી, નંબર, નવી આંખો, ઓપરેશન અને મોતિયાબિંદુની સારવાર શક્ય છે। વલસાડમાં એક એવી આંખની હોસ્પિટલ છે જે લોકોની જિંદગીમાં છેલ્લા 100 વર્ષથી અજવાળા પાથરવાનું કામ કરે છે। એટલું જ નહીં, એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય એવી તમામ આધુનિક મશીનરીઓ અને અનુભવી ડોક્ટરો આ હોસ્પિટલમાં મોજૂદ છે। ધ્યાનથી આ વિડિયો જોઈ જજો। આ હોસ્પિટલનું ઠામ, ઠેકાણું અને ફોન નંબરની વિગતો પણ વિડિયોમાં સામેલ છે। હોસ્પિટલનું આખું નામ શેઠ રતનજી નથુભાઈ ચાવસારેવાલા છે, પણ એ RNC હોસ્પિટલના ટૂંકા નામે ઓળખાય છે। આ હોસ્પિટલમાં ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે ને રાજી થતા થતા ઘરે જાય છે। જેના દિલમાં દયા હતી એવા દાનવીરોએ વર્ષો પહેલા આ હોસ્પિટલ ખૂબ જ નાના પાયે શરૂ કરી હતી। ધર્મદાથી ચાલતી આ હોસ્પિટલ હવે નામાંકિત આંખોની હોસ્પિટલ બની ચૂકી છે। આંખની એવી કોઈ સારવાર નથી કે જે વલસાડની RNC હોસ્પિટલમાં થઈ શકતી ન હોય। આ હોસ્પિટલમાં તમામ પ્રકારના અત્યાધુનિક સાધનો છે જેના દ્વારા આંખની તમામ પ્રકારની સારવાર કરવામાં આવી રહી છે। હોસ્પિટલના ટ્રસ્ટી ધનંજય દેસાઈના જણાવ્યા અનુસાર અહીં રોજના 300થી વધુ દર્દીઓ OPD માં આવે છે અને રોજના 50-60 મોતિયાના ઓપરેશનો થાય છે। તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો ચામડા ચીરી નાખે એવા બિલો ફાટે છે, પણ RNC હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ રાખ્યા વગર જ સારવારો વિનામૂલ્યે કરી આપવામાં આવે છે। પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાતી ટ્રીટમેન્ટ અને આ હોસ્પિટલની ટ્રીટમેન્ટમાં કે સુવિધાઓમાં કોઈ ફરક નથી। આ હોસ્પિટલમાં હાલ 8 અનુભવી ડોક્ટરો ફૂલ ટાઈમ સર્વિસ આપી રહ્યા છે અને 12 સ્પેશિયાલિસ્ટ વિઝિટિંગ ડોક્ટર ફિક્સ ટાઈમ ટેબલ પ્રમાણે દર્દીઓની સારવાર કરી રહ્યા છે। ઉપરાંત નર્સિસ અને સ્વયંસેવકો દર્દીઓની ખડે પગે સેવા કરવા તત્પર રહે છે। મોતિયા સિવાય ખૂબ જ મોંઘા ગણાતા ઝામર, ક્રોનિયો ટ્રાન્સપ્લાન્ટ અને આંખના પડદાના વિવિધ પ્રકારના ઓપરેશનો પણ દર્દીઓ પાસેથી એક પણ પૈસો લીધા વગર કરી આપવામાં આવે છે। ગરીબ દર્દીઓને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલમાં નવી નવી સુવિધાનો ઉમેરો થતો રહ્યો છે। અગાઉ આ હોસ્પિટલમાં પ્રજ્ઞાચક્ષુઓને નવી આંખો આપવાની સુવિધા ન હતી, તેમજ આઈ બેંક પણ ન હતી। હવે આંખની બીમારી ઉપરાંત નવી આંખ મેળવવા અને આંખના ડોનેશન માટે આ હોસ્પિટલમાં આઈ બેંક બનાવવામાં આવી છે। લાયન્સ ક્લબ ઓફ વલસાડ તીથલ રોડ દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર પામ્યો છે। 1000 સ્ક્વેર ફીટની જગ્યામાં બનેલી આ આઈ બેંકને કારણે હોસ્પિટલે પૂર્ણ કક્ષાનો દરજ્જો મેળવ્યો છે। આઈ બેંકમાં વલસાડ અને દમણ સેલવાસમાંથી દાનમાં અપાયેલી આંખોની જાળવણી કરી તેનું પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે। મૃત્યુ પછી પણ તમે ઈચ્છતા હો કે તમારી આંખો ફેસબુક અને વોટ્સએપ વાપરતી રહે તો તમારી આંખોનું દાન આ આઈ બેંકમાં કરવાની ઉમેદવારી નોંધાવી શકો છો। સતર્કતા અને નિપુણતા માગી લેતી આ સેવા પણ આઈ બેંક અને RNC દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પણ ગુજરાત અને વલસાડની શાન ગણાતી આ માનવતાવાદી હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે। કર્ણાટકમાં લાકડાનો વેપાર કરતા વલસાડના પારસી દાદાભાઈ રતનજી ચાવસારેવાલાને કર્ણાટકમાં આંખની હોસ્પિટલ ખોલવાનો વિચાર આવ્યો હતો, ત્યારે ત્યાં જ કામ કરતા વલસાડના ડોક્ટર અસાનાએ તેમને આ હોસ્પિટલ વલસાડમાં ખોલવાનું સૂચન કર્યું અને બંને પારસીઓ વલસાડ આવ્યા હતા। 1919માં વલસાડમાં VP રોડ સ્થિત અંબા માતા મંદિરની બાજુમાં હોસ્પિટલ શરૂ કરી હતી, ત્યારે આ હોસ્પિટલમાં ડોક્ટર પરાગજી દેસાઈ પોતાની ધમધોકાર પ્રેક્ટિસ છોડીને આ હોસ્પિટલમાં જોડાયા હતા। ત્યારથી આ હોસ્પિટલ શરૂ થઈ હતી। ત્યારબાદ હોસ્પિટલ આઝાદ ચોક પર અને પછી હાલના કલ્યાણબાગ સામેના સ્થળે બની હતી। શરૂઆતમાં 4 બેડની હોસ્પિટલ હાલ 40 બેડની બની ગઈ છે।
ધન્ય છે વલસાડના અનેક પરિવારો જેમણે પોતાની વસિયતમાં આરએનસી હોસ્પિટલને તેમની હાજરીમાં અને પછી પણ દાન મળતું રહે એવા દસ્તાવેજો કરીને પુણ્યનું બહુ મોટું કામ કર્યું છે। વલસાડનો મુનસી પરિવાર તેમાંનો એક છે। હોંગકોંગ સ્થાયી થયેલા વલસાડના અન્ય બે પારસી પરિવારે તેમના શેર હોંગકોંગ બેંકને આપી દીધા હતા, પરંતુ તેના ડિવિડન્ડની રકમ લાઇફટાઈમ આ હોસ્પિટલને મળતી રહે એવી જોગવાઈ કરીને ગયા છે। આજે એ શેરનું વાર્ષિક રૂપિયા 35 લાખ જેટલું ડિવિડન્ડ હોસ્પિટલને મળી રહ્યું છે। આ માતબર રકમના પ્રતાપે આરએનસીનું જૂની ડબનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। આગામી સમયમાં અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ થાય એવું આયોજન હાથ ધરાયું છે। અહીં આંખની કોલેજ શરૂ થાય એવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। જ્યોતસે જ્યોત જગાતે ચલો, ઈશ્વરે તમને બે પૈસા આપ્યા હોય ને તમારે પણ વેતી ગંગામાં હાથ ધોઈને પુણ્યશાળી બનવું હોય તો દાન મોકલવાની આ વિગતો છે, જે અમે હોસ્પિટલની વેબસાઇટ ઉપરથી મેળવી છે। જો તમે આ હોસ્પિટલનો લાભ લેવા માગતા હો તો ઠામ ઠેકાણું અને ફોન નંબર ધ્યાનથી નોંધી લો। ડોક્ટર પ્રાગજી દેસાઈ રોડ, મામલતદાર ઓફિસની સામે, વલસાડ, ગુજરાત। ફોન નંબર 244-263 અને 254-886। સમય સવારના 8 થી સાંજના 4:30, રવિવારે હોસ્પિટલ બંધ રહે છે। જરૂરિયાતમંદો સુધી આ હોસ્પિટલની માહિતી પહોંચે એ માટે મોકળું મન રાખી આ વિડીયોની લિંક શેર કરજો। પાપ લાગે એ અમારું ને પુણ્ય થાય એ તમારું। નમસ્કાર।